નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ છ ની અંદર ગુજરાતી વિષયમાં કાવ્ય 12મું આવે છે, રાવણનું મિથ્યાભિમાન. જે કાવ્યનો પ્રકાર છે કથા કાવ્ય, જે આપેલું છે ગીરધરે. આ કાવ્યને લગતા જે કાંઈ સાધ્ય પોથીના નાના મોટા પ્રશ્ન જવાબ છે એમની અહીં આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી કરીને આવા અલગ અલગ પ્રશ્નના જવાબો એમને પણ ખ્યાલ આવે, જે આવનારી પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે છે. જોતા જઈએ પ્રશ્ન જવાબ. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તરો છે એ આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ ક્રમમક્ષર પ્રશ્નને ખામીના સામે જે બોક્સ આપેલું છે એમાં લખવાનો છે. જેમ કે પહેલું છે, સ્વયંવર કોનો હતો? તો એના જવાબમાં આવશે સીતાનો સ્વયંવર હતો, એટલે જવાબમાં બી ઓપ્શન આવશે. બીજું છે, સીતાના સ્વયંવરમાં મૂકેલ ધનુષ્યનું નામ શું હતું? તો એના જવાબમાં આવશે ત્ર્યંબક, એ ઓપ્શન આવશે. ત્રીજું છે, સીતા સ્વયંવરમાં મૂકેલું ધનુષ્ય કોનું હતું? તો એના જવાબમાં આવશે શિવનું ધનુષ્ય હતું, એ ઓપ્શન આવશે. ચોથું છે, શિવ પાર્વતીની સ્તુતિ કરતા શિવ સીતાએ શિવને કેવા કહ્યા છે? તો જવાબમાં આવશે શંકરહરણ કહ્યા છે, સી ઓપ્શન આવશે. પાંચમું છે, સીતા કોને વરમાળા પહેરાવવાની હતી? તો જવાબમાં આવશે શ્રીરામને વરમાળા પહેરાવવાની હતી, ડી ઓપ્શન આવશે. છઠ્ઠું છે, રાવણ ક્યાં દેશનો રાજા હતો? તો એના જવાબમાં આવશે લંકાનો રાજા હતો, તો બી ઓપ્શન આવશે. સાતમું છે, રાવણે ક્યાં પર્વતને હલાવી નાખ્યો હતો? જવાબમાં આવશે કૈલાસને હલાવી નાખ્યો હતો, સી ઓપ્શન આવશે. આઠમું છે, રાવણનું મિથ્યાભિમાન કાવ્યમાં આખરે રાવણ એના જવાબમાં આવશે દબાયું, બી ઓપ્શન આવશે. નવમું છે, રાવણના ભાઈનું નામ શું હતું? તો એના જવાબમાં આવશે કુંભકર્ણ હતું, ડી ઓપ્શન આવશે. પ્રશ્ન બીજો છે, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખવાનો છે. જેમ કે પહેલું છે, અભિમાની રાવણે રાજા જનકને શું પૂછ્યું? તો એના જવાબમાં આવશે અભિમાની રાવણે રાજા જનકને પૂછ્યું તે સીતાના સ્વયંવર માટે કઈ પ્રતિજ્ઞા લીધી છે, પ્રશ્નાચિહ્ન. બીજું, જનક રાજાએ રાવણને ત્ર્યંબક ધનુષ્ય દેખાડીને શું કહ્યું? તેના જવાબમાં આવશે જનક રાજાએ રાવણને ત્ર્યંબક ધનુષ્ય દેખાડીને કહ્યું કે જે આ ધનુષ્યની જાપ ચઢાવશે તેને સીતા વરમાળા પહેરાવશે. ત્રીજું છે, સીતાને સી ચિંતા થઈ? જવાબમાં આવશે રાવણને ધનુષ્ય ઉંચકાવવા માટે આવતો જોઈને સીતાને રાવણ ધનુષ્ય ઉંચકશે એવી ચિંતા થઈ. ચોથું છે, રાવણ પોતાના હોઠ દાંત વડે શા માટે પીસે છે? જવાબમાં આવશે રાવણની શિવ ધનુષ્ય ખસ્યું નહીં એટલે એના મનમાં સંતાપ થયો, આથી તે ક્રોધથી પોતાના હોઠ દાંત વડે પીસે છે. પાંચમો પ્રશ્ન છે, ધનુષ્યની નીચે દબાયેલો રાવણ જનકને કોનો ડર બતાવે છે? તેના જવાબમાં આવશે ધનુષ્યની નીચે દબાયેલો રાવણ જનકને કુંભકર્ણ, ઇન્દ્રજીત અને રાક્ષસોનો ડર બતાવે છે. છઠ્ઠું છે, રાવણ સાથી ઝંખવાણો પડી ગયો? તેના જવાબમાં આવશે રાવણે એના 20 હાથથી ધનુષ્ય ઊંચકવાનો પ્રયત્ન કર્યો પણ ધનુષ્ય સહેજ પણ હલ્યું નહીં, તેથી તે ઝંખવાણો પડી ગયો. સાતમું છે, રાવણ દડાની જેમ કોને ગોળ ફેરવતો હતો? તો એના જવાબમાં આવશે રાવણ દડાની જેમ મેરુ અને મંત્રાથળ પર્વતને ગોળ ફેરવતો. આઠમું છે, રાવણનું મિથ્યાભિમાન કાવ્યના કવિનું નામ લખો. ત્યાં જવાબમાં આવશે રાવણનું મિથ્યાભિમાન કાવ્યના કવિનું નામ ગિરધરદાસ છે. પ્રશ્ન ત્રીજો છે, નીચેના પ્રશ્નના ઉત્તર લખવાના છે. જેમાં પહેલું છે, રાવણને પોતાના કયા કયા પરાક્રમોનું અભિમાન હતું? તેમના જવાબમાં આવશે રાવણે કૈલાસ પર્વતને હલાવી નાખ્યો હતો, દેવોને કેદ કર્યા હતા, મેરુ અને મંદરાચળ પર્વતને દડાની જેમ ઉછાળી શકતો હતો, સમગ્ર બ્રહ્માંડને તે ગોળ ગોળ ફેરવી શકતો હતો. રાવણને પોતાના આ પરાક્રમોનું અભિમાન હતું. બીજું છે, સીતાએ ભગવાન શિવને શી પ્રાર્થના કરી? એના જવાબમાં આવશે જે રાવણ ધનુષ્ય ઊંચકે તો શરત પ્રમાણે સીતાએ રાવણને વરમાળા પહેરાવી પડે. સીતાજી એવું ઈચ્છતા ન હતા, તેથી સીતાએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે એમનું ત્ર્યંબક ધનુષ્ય રાવણ ઊંચકી ન શકે, એવું કંઈક કરીને તમે મારી લાજ રાખજો. ત્રીજો પ્રશ્ન છે, ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને શું કહ્યું? જવાબમાં આવશે ધનુષ્યની નીચે દબાયેલા રાવણે પોતાને બહાર કાઢવા જનકને કહ્યું, જો જનક તેને બહાર નહીં કાઢે તો તેના પ્રાણ જશે, એવું થશે તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત જનકને મારશે અને રાક્ષસો જનકના નગરનો નાશ કરી તેનું વેર લેશે. પ્રશ્ન ચોથો છે, નીચેના વિધાનો કોણ બોલે છે અને કોને કહે છે લખવાનો છે. જેમાં પહેલું છે, તે શું પણ કર્યું છે કહે મુજને આજ, તો આ વિધાન રાવણ બોલે છે અને જનક રાજાને કહે છે. બીજું છે, કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય, તો આ વિધાન રાવણ બોલે છે અને જનક રાજાને કહે છે. ત્રીજું છે, હાલે નહીં રાવણ થકી ત્ર્યંબક તમારું આજ, તો આ વિધાન સીતા પ્રાર્થના રૂપે શિવને કહે છે.
છોટું છે, હું દબાયો છું, મને કાઢો, થાય પીડા તન. આ વિધાન રાવણ બોલે છે અને સ્વયંવરમાં ઉપસ્થિત જનોને કહે છે. પ્રશ્ન પાંચમો છે, નીચેનો ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખવાની છે. જેમ કે મહાકાય રાવણના પડવાથી મોટો અવાજ થયો, તે જ્યાં પડ્યો ત્યાં ઘણી ધૂળ ઉડી, તેના મોંમાંથી લોહી વહેવા માંડ્યું, તે ખૂબ ઘવાયો. તો તે ભડકો છબડો થયો, ઘણી ઉડી રજ તે ઠાર, રુધિર ચાલ્યું મુખ થકી, કચ્છર થયો નિર્ધાર. પછી પ્રશ્ન છઠ્ઠો છે, નીચેની કાવ્યપંક્તિ પૂર્ણ કરવાની છે. અભિમાન કરીને બોલ્યો, તે સમય રાવણ રાજ આલ્યાજનક, તે શું પણ કર્યું છે, કહે મુજને આજ. તવ વિદેહે ત્રંબક દેખાડ્યું, રાવણને તત્કાળ, એ ચાપ ચઢાવે તે કન્યા, આરોપે વરમાળ. પ્રશ્ન સાતમો છે, નીચેની કાવ્યપંક્તિઓમાં યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં પહેલું છે, ખાલી જગ્યાની પેરે ઉછાળું મેરું મંદ્રાચર પર્વત, તો એમાં કંદુક. બીજું છે, પછી ખાલી જગ્યા શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ, તેમાં જવાબમાં આવશે સ્તુતિ. ત્રીજું છે, તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા ખાલી જગ્યા, તેમાં શિવચાપ. ચોથું છે, ખાલી જગ્યા કરશે અસુર તારું, લેશે મારું વેર, તો પૂરભંગ કરશે અસુર તારું. પાંચમું છે, ત્યારે સર્વ ખાલી જગ્યા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે, તો સભા સાંભળતા. પ્રશ્ન આઠમો છે, નીચેના શબ્દની જોડણી સુધારીને લખવાનું છે. જેમાં અભિમાન લખવું હોય તો રસ્વય આવશે અભિમાન, પૃથ્વીમાં પૃથ્વી, નીચે તો રેપ કરવાનો, રુધિરમાં રુ આવી રીતના કરવાનો રુધિર, ઇન્દ્રજીતમાં ઈ ઉપર ચંદ અનુસ્વાર, ઇન્દ્રજીતમાં જી રસ્વય, પ્રસ્વેદમાં પ્ર નીચે રેપ, વેદ પ્રસ્વેદ સળદો, નિર્વાણમાં વા ઉપર ચંદ્ર નિર્વાણ. પ્રશ્ન નવમાં છે, નીચેના શબ્દના વેબે સમાનાર્થી શબ્દ લખવાના છે. અભિમાનનું થશે અહંકાર કે ગર્વ, જાપનું થશે ધનુષ્ય કે કામઠું, રાયનું થશે રાજા કે નૃપ, અસુરનું થશે રાક્ષસ કે દૈત્ય, દુઃખનું થશે પીડા કે યાતના, અભિરામનું થશે મનોહર કે સુંદર. પ્રશ્ન દસમાં છે, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે. જેમાં અસુરનું થશે રડવું, અમરનું મૃત્ય મર્ત્ય, ઊંધુનું સીધું, વિકટનું સરળ, અતિનું અલ્પ, પૂર્ણનું અપૂર્ણ. પ્રશ્ન અગિયારમાં છે, નીચેના શબ્દ સૌ માટે નેક્સ્ટ શબ્દ લખતો જવાનો છે. સ્વયંવરમાં કન્યા પસંદ કરેલા વરને પહેરાવે છે તે માળા, એને કહેવાય વરમાળા. નગરનો નાશ, એને કહેવાય પૂરભંગ. સંકટને અણ હરનાર, એને કહેવાય સંકટહરણ. દસ માથાવાળું, એને કહેવાય દશાનંદ. પ્રશ્ન બારમાં છે, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. ચાક ચડાવવું એટલે ગોળ ગોળ ફેરવવું, તેમનું વાક્ય થશે રાવણ બ્રહ્માંડને પણ ચાક ચઢાવવા શક્તિમાં નહોતો. બીજું છે, બાથ મારવી એટલે હિંમત કરવી, વાક્ય થશે ધનપતરાએ મોટો ધંધો કરવા બાથ ભરી પણ સફળ થયા નહીં. ત્રીજું છે, શ્વાસ ચઢવું એટલે કે થાકી જવું, એનું વાક્ય થશે પર્વત ચડતી વખતે ઘણાને શ્વાસ ચડી જાય છે. ચોથું છે, વેર લેવું એટલે બદલો લેવો, એનું વાક્ય થશે વેર લેવાથી વેર સમતું નથી. પાંચમું છે, નવો અવતાર પામવો એટલે કે નવું જીવન પ્રાપ્ત કરવું, એનું વાક્ય થશે હોસ્પિટલમાં સમયસર સારવાર મળવાથી એ નવો અવતાર પામ્યા. પ્રશ્ન તેરમો છે, નીચેના વાક્યમાંથી વિશેષણ અને વિશેષ શોધીને લખવાનું છે. એમાં પ્રશ્ન છે, કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર, તો વિકટ વિશેષણ છે, દ્રષ્ટિ વિશેષ્ય છે. હું રાવણ બળિયો સત્ય, તો બળિયો વિશેષણ છે, રાવણ વિશેષ્ય છે. પછી ઊભું કરી, ત્રીજું છે, ઊભું કર્યું જવું ધનુષ્યને અતિ બળ કરી મહાકાય, તો અતિ વિશેષણ છે, બળ છે, વિશેષ્ય છે. ચૌદમો પ્રશ્ન છે, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખવાનું છે. એમાં પહેલું છે, અલ્યાજનક તે શું પણ કર્યું છે, તો ક્રિયા વિશેષણ થશે શું. બીજું છે, લેસ હાલે નહીં તે ઘણો ભાર ત્રંબક માહી, તો લેસ છે એ ક્રિયા વિશેષણ છે. ત્રીજું છે, તેની ઉપર પડ્યું ત્રંબક ચંપાયો તેણી વાર, તો ઉપર એ ક્રિયા વિશેષણ છે. પ્રશ્ન પંદરમો છે, નીચેના શબ્દના શબ્દક્રોશ ક્રમમાં ગોઠવાના છે, તો એના જવાબમાં પહેલાં ત્રંબક, પછી ચાંપ, પછી નિશિચર, પછી ભૂષણ, પછી મંદ્રાચળ અને છેલ્લે મેરુ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા અલગ અલગ પાઠ કાવ્યને લગતા જે કંઈ પ્રશ્ન જવાબ હતા સાધે પોથીના નાના મોટા, એ આવનારી પરીક્ષા માટે પણ પૂછાઈ જવા છે. તો માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને આવા નવા નવા જેટલા વિડીયોઝ મુકાય છે નોટિફિકેશન દ્વારા જાણ થાય. સાથે ચેનલની અંદર બીજા પણ ઘણા બધા વિડીયોઝ છે, પ્લેલિસ્ટમાં જશો ત્યાં તમને નીચે પ્લેલિસ્ટ જોવા મળશે સ્વાધ્યાયપતિનું, એમની અંદર પણ બીજા ઘણા બધા વિડીયોઝ છે.
બીજા પાર્ટને કાવ્યના, એ ન જોયેલા તો એ પણ જોઈ લેજો. વિડીયો ગમે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો તમારા મિત્રોને. સાથે નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ. ટેક કેર.